નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દેસર તાલુકામાં હોળી ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વૈષ્ણવ હવેલીઓમાં ફૂલદોત ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દેસર તાલુકામાં હોળી ધૂળેટી પર્વની દરેક ગામોમાં પૂજા અર્ચના સાથે ઉજવણી કરવામાં આવી હતી. હોળી ધૂળેટીના તહેવારને લઈને દેસર તાલુકામાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. હોળીના દિવસે ધાણી ચણા ખજૂરની ખરીદી બાદ સાંજે હોળીની ઉજવણી કરી હતી. દેસર ગામમાં પણ તળાવ ભાગોડે હોળી ચકલા ખાતે અને મોટા બજાર પાસે બે મુખ્ય હોળી પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ વાણિયા વગામ મોટા મહાદેવ ખાતે પણ હોળીની ઉજવણી કરાઈ હતી, જ્યાં લોકોએ પૂજા અર્ચના કરી હતી. બીજા દિવસે એકબીજા પર કલર છાંટી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેસર તાલુકામાં ગામે ગામ નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓએ એકબીજાને કલર છાંટીને ધૂળેટીની ઉજવણી કરી હતી. તો દેસર પીએસઆઈ દ્વારા પણ ભૂલકાઓ સાથે ધૂળેટી રમીને આનંદ માણ્યો હતો. ત્યારે હોળી ધૂળેટીએ સાંઢા સાલ દેસર ગામની વૈષ્ણવ હવેલીઓમાં પ્રભુને કેસુડાના રંગ ભરી પિચકારી મારે ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ હોળીનો તહેવાર હોવાથી ત્યાં ધૂળેટીનો તહેવાર હોવાથી દેસર ગામમાં મારા ભૂલકાઓ તથા ભાઈઓ બહુ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો છે. હોળીએ ભારતનો ખૂબ જ લોકપ્રિય તહેવાર છે અને દેશના તમામ રાજ્યોમાં તેની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે. લોકો એકબીજા પર રંગ છાંટીથી પિચકારી કે ઢોલ દ્વારા એકબીજા પર રંગથી પાણી નાખીને ઉજવણી કરતા હોય છે. તો કેટલા લોકો પારંપરિક અન્ય ગીતો સાથે નૃત્ય કરીને અનોખી ઉજવણી કરતા હોય છે. રંગો સાથે જમવાની સાથે ઠંડુ લોકો ઠંડાઈ પીવાનું પણ ચૂકવાય છે. લોકો આ તહેવારનો આનંદ પણ મનાવી રહ્યા છે તે બદલ દેસર ગામના ભાઈઓ તથા નાના ભૂલકાઓનો ખૂબ ખૂબ આભાર. ધૂળેટીના પર્વ નિમિત્તે હું થોડી સૂચનાઓ કહીશ કે સરકારે જે નિયમ જાહેર કર્યો છે કે નદી નાળાઓ તથા નહેરમાં નહાવું નહીં, તે સૂચના પ્રમાણે દરેક ભારતીયે આ સૂચના પ્રમાણે એનું પાલન કરવું, નદી નાળાએ નહાવું નહીં અને આવી રીતે નાના નાના ભૂલકાઓ સાથે હોળી રમી અને ચિરાગ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, દેસર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.